नमस्कार समाचार सुपरफास्ट में आपनुं स्वागत छे। हूँ छु पंकज। सुपरफास्ट समाचारों सिलसिलो शुरू करिए। अमदावादना नारणपुरा पल्लव चार रस्ता पासे बीआरटीएस बसना चालके सर्जो अकस्मात एक्टिवा चालक ने अड़फेटे लेता एक्टिवा चालकनुं घटना स्थले मौत। पूरपाट झड़पे रॉन्ग साइड आती बीआरटीएस बसे एक्टिवा चालक ने उड़ाड़ियों। मृतक व्यक्ति घरे घरे न्यूज़पेपर नाखवानुं करतो हतो काम, पेपर नाखी घरे जता थयो हतो अकस्मात। अकस्मात में एक्टिवा चालकनुं मौत थता स्थानिकों में रोषनी लागणी फैलाई। प्रत्यक्षदर्शीए मृतक व्यक्ति ने पंपिंग पण कर्युं परंतु ऑक्सिजन न मळता तेनुं मौत थयुं। अकस्मात सर्जा बाद बीआरटीएस नो ड्राइवर बस पर चढ़ी गयो हतो। घटनास्थळ पर उपस्थित लोकोनो रोष जोईने ते डरी गयो हतो। पालनपुर थी जोधपुर जती पेसेंजर ट्रेन पाटा पर उतरी गई। ट्रेन नो एंजीन अने डब्बो पाटा पर उतरी गया। सदनसीबे घटना में कोई जानहानि नहीं। पालनपुर थी भीलड़ी थई जोधपुर जती हती ट्रेन। रेलवे अधिकारियों ने आरपीएफ की टीम घटनास्थले पहुंची हती। जोधपुर जई रहेली ट्रेन ने वहली सवारे अकस्मात नड्यो। गुरुवार थी धोरण 10 अने 12 ना रिपीटर विद्यार्थियों की परीक्षा। 15 जुलाई थी 28 जुलाई दरमियान राज्य 5.5 लाख थी वधु रिपीटर विद्यार्थी परीक्षा आपशे। विद्यार्थियों में संक्रमण न फैलाय ए प्रकारे परीक्षा में बैठक व्यवस्था गोठवाई। 652 केन्द्र पर योजाशे रिपीटर की परीक्षा। राज्य में 4 महीना बाद धोरण 12 ની શાળાઓ અને કોલેજ ગુરુવારથી શરૂ થશે। 50% ક્ષમતા સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે બેસાડીને વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ કરાવાશે। 11 અને 12 સપ્ટેમ્બરે 13 ભાષાઓમાં યોજાશે નીટની પરીક્ષા। પરીક્ષામાં 2 નવી ભાષાઓનો ઉમેરો। ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને આપી જાણકારી। પંજાબી અને મલયાલમ ભાષાનો ઉમેરો કરાયો। હિન્દી ગુજરાતી અંગ્રેજી સહિત 13 ભાષાઓમાં લેવાશે પરીક્ષા। सौराष्ट्र यूनिवर्सिटी ना माटी कौभांड पर तपास समिति की मळशे बैठक। ट्रेक्टर पर खोटो नंबर प्लेट लगावी कराती हती माटी नी चोरी। आजे योजनार बैठक पर सौनी नजर। राज्य में हजू 48 कलाक वरसाद नुं रहेशे जोर। सौराष्ट्र दक्षिण गुजरात में भारे वरसाद नी आगाही। जो कि अमदावादवासीओ हजू जोई रह्या छे सारा वरसाद नी राह। हवामान निष्णात अंबालाल पटेल नी आगाही। आ वर्षे राज्य में चोमासु सारू रहेशे। सौराष्ट्र सहित दरियाकांठा विस्तारों में सारो वरसाद रहेशे। 20 जुलाई बाद भारे थी अति भारे वरसाद थई शके। राज्य में सीजन कुल वरसाद 18.56% थयो। जोन प्रमाणे दक्षिण गुजरात में सौथी वधु वरसाद। दक्षिण गुजरात में 19.31% वरसाद थयो। उत्तर गुजरात में सौथी ओछो 16.90% वरसाद। રાજ્યના 11 જિલ્લામાં 20% વધુ અને 3 જિલ્લામાં 10% પણ ઓછો વરસાદ। આણંદમાં 29.94%, ભાવનગરમાં 28.92%, પાટણમાં 26.68% વરસાદ, ભરૂચમાં 25.17%, ખેડામાં 24.71% અને સુરતમાં 24.28% વરસાદ। હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। હડિયોલ, ગઢોડા, આકોદરા, સાબરડેરી પંથકમાં વરસાદ। બિન પિયત વાવેતર કરેલા પાકને મળશે જીવનદાન। ખેડૂતોમાં ખુશીનો માહોલ। પાટણ અને સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન। ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। મહેસાણા જિલ્લાના ઊંઝા, વિસનગર, વડનગરમાં સારો વરસાદ। જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતો ખુશખુશાલ, સાથે વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ હાશકારો અનુભવ્યો। દ્વારકામાં ભારે વરસાદ સાથે ઠેર ઠેર વીજળી પડવાના બનાવ। દ્વારકાધીશના મંદિર પર પણ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ। ઘટનામાં ધ્વજા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી। દ્વારકામાં જૂની નગરપાલિકા સહિતના માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી। વરસાદના પાણી દુકાનો સુધી પહોંચી ગયા। નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ। દ્વારકાના 56 સીડી તેમજ ગોમતી ઘાટના પગથિયે સુંદર ઝરણા સમાન દ્રશ્યો સર્જાયા। વરસાદ બાદ દ્વારકાના ગોમતી ઘાટમાં યાત્રિકો નાહવા ઉમટ્યા। વિરામ બાદ ફરી મેઘમહેર થતાં ખેડૂતો પણ ખુશખુશાલ। દાહોદના ફતેપુરાના પાડલિયા ખાતે વૃક્ષ ધરાશાયી। જાલોદ અમદાવાદ હાઈવે બંધ થવાથી વાહન વ્યવહાર ખોરવાયો। વન વિભાગે વૃક્ષ હટાવી હાઈવે કર્યો ફરીથી શરૂ। મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, ટંકારામાં મેઘરાજાની જમાવટ। ગાજવીજ સાથેનો થયો વરસાદ। દરબારગઢ, જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, સામાકાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ। વલસાડ જિલ્લામાં વરસાદની જમાવટ થતા હાલ લોકોને રાહતની લાગણી અનુભવી રહ્યા છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાથી ખેતીપાકને લાભ થવાની આશા। ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી। પોરબંદરમાં મેઘરાજાની મહેર થતાં લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો। ધીમી ધારે પડેલા વરસાદથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક।
उपलेटा में गाजवीज साथ पौणो इंच वरसाद, शहर में अनेक रस्ताओ वरसादी पानी थी भराई गया, वाहन चालकों ने राहदारी ने मुश्किल। महिसागर जिला में वरसादी माहौल, लुणावाड़ा और आसपासना ग्राम्य पंथक में गाजवीज साथ वरसाद, वरसाद आगमन थी धरतीपुत्रों खुशखुशाल। कच्छना नखत्राणा में धोधमार वरसाद, नखत्राणा में वोकड़ा में पानी वह्या, भारी वरसाद थी राज्य धोरीमार्ग पर असर। पोरबंदर जिला में माधवपुर में 2 इंच वरसाद नोंधायो, 2 दिवस में माधवपुर में 5 इंच वरसाद नोंधायो, गीर पंथक में सवारथी वरसादी माहौल। गीर सोमनाथ में 2 कलाक में वरस्यो 4 इंच वरसाद, समग्र पंथक ने भारी वरसादे घमरोड्यू, तालाला कोडीनार ऊना में वरस्यो धोधमार वरसाद। गीर सोमनाथ वेरावल नजीक देवका नदी आमा आव्यु पूर, सीजन में पहली बार आव्यु पूर, नदी में नवा नीर थी लोको मां खुशी। वेरावल में वहली सवार थी धीमी धारे वरसाद, भारे गर्मी ना बफारा वच्चे वरसाद थयो, तालाला कोडीनार ऊना में वरसादी वातावरण। जेतपुर में सतत 3जा दिवसे वरसाद पड़ो, जेतपुर सहित अनेक विस्तार में धोधमार वरसाद, वरसाद थता लोगों ने गर्मी थी राहत मिली और पाक ने जीवनदान मिली। द्वारका ना कल्याणपुर में धोधमार वरसाद, भाटियाना बजारों में घूटण समा पानी भराया, कल्याणपुर में 2 कलाक में 3 इंच वरसाद नोंधायो, भारी वरसाद थी चारे तरफ पानी भराया। महिसागर में चोमासू शुरू थता ज अमदावाद इंदौर नेशनल हाईवे बिस्मार हालत में, हाईवे पर मसमोटा खाड़ा पड़ गया, मोटो टोल टैक्स उघरावामां आवतो होवा छतां समारकाम करवामां आवतुं नथी। गीर सोमनाथ में वेरावल और आसपासना विस्तारों में धोधमार वरसाद ने लईने डारी गाम जलमग्न बन्युं, डारी गामना रस्ताओ पर पाणी वहेता थया, गामनी गलीओमां लोकोमां खुशीनो माहोल जोवा मळ्यो। મોરબીમાં મચ્છુ 3 ડેમ 92% ભરાયો, ડેમ ભરાતા નીચાણવાળા 21 ગામોને એલર્ટ અપાયું, મોરબી તાલુકાના 13, માળિયા મિયાણાના 8 ગામને એલર્ટ અપાયું। મચ્છુ 3 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે અપાય છે પાણી, મોરબીના ગોર ખીજડીયા, વનાડીયા, માનસર, નવા સાધુણકા સહિતના જે કાંઠા વિસ્તારના ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું, થોડા વરસાદમાં જ ડેમ 92% જેટલો ભરાઈ ગયો। પંચમહાલમાં વરસાદના વિરામના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ, ખાતર બિયારણ અને મહેનત પર પાણી ફરી વળવાનો ખેડૂતોને ડર, વાવેલો પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર। વરુણદેવને રીઝવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત નુસખા પણ અપનાવ્યા, મેઘરાજાને મનાવવાના ગામના માર્ગો પર દેશી ગીતો સાથે ધાડ પાડી, પંચમહાલમાં ધાડ પાડવાની પરંપરામાં કોઈ પુરુષ સામે ન આવી શકે। गुजरात प्रदेश कांग्रेस नेताओं दिल्ली में धामा, कांग्रेस में मोवड़ी मंडलों खाली पद भरवा कवायत शुरू कर, प्रदेश प्रमुख विपक्ष नेता पद माटे थशे मंथन। प्रदेश कांग्रेस में 2 जूथों सामसामे, भरतसिंह सोलंकी और अर्जुन मोढवाड़िया जूथे पोताना नेता की पसंदगी रेस लगावी। भरतसिंह सोलंकीए दिल्ली में हाईकमांड साथ मुलाकात करी थी, हवे नरेश रावल सहित नेताओं दिल्ली में पहुंचा। पावागढ़ में रोपवे सेवाना भाड़ा में वधारो, रोपवे सेवानी टिकट में 29 रुपया वधारो, 140 टिकटनो नवो भाव 170 रुपया थयो। वर्ष 2019 में टिकटनो दर 116 रुपया हतो, जेमां वधारो करीने भाड़ो 140 करायो हतो। उषा ब्रेको कंपनी आपी रही छे रोपवे सुविधा। मोरबी नजीक आवेल राजपर गामना तळावमां बोटिंग सेवा शुरू करवामां आवी, गामना बाळको अने ग्रामजनोने मनोरंजन मळी रहे तेवा हेतुथी बोटिंग शुरू करवामां आव्युं। राजपर गामना अग्रणीओनु कहेवुं छे के अमारा गामने एवुं बनाववा मांगीए छीए के शहेरमां वसता लोको गामडा तरफ परत फरे, हाल गाममां बाग बगीचा अने सीसीटीवी केमेरा सहितनी सुविधाओ उपलब्ध। गांधीनगरमां 2 निवृत्त कर्मचारी सहित 11 शख्सो जुगार रमता झड़पाया, चेलोड़ा पोलीसे 205 कॉइन, 11 मोबाइल सहित 1 लाखथी वधुनो मुद्दामाल कब्जे कर्यो, गांधीनगरना ईसनपुर गामनी घटना। અમરેલીના ચલાલાના ગરમલી ગામે દીપડાનો મહિલા અને 5 વર્ષના બાળક પર હુમલો, મહિલા અને બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો। પીએમ મોદી 16 જુલાઈએ ગાંધીનગર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ, ગાંધીનગર વારાણસી વીકલી ટ્રેન તેમજ ગાંધીનગર વરેઠા ટ્રેનને લીલી ઝંડી પણ આપશે। પીએમ સુરેન્દ્રનગર પીપાવાવ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે, પીએમ 16 જુલાઈએ સાંજે 4 થી 4:30 વચ્ચે વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે। રાજ્યમાં આવી શકે છે વસ્તી નિયંત્રણ કાયદો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, અન્ય રાજ્યના નિર્ણયનો અભ્યાસ બાદ સરકાર કરશે વિચારણા। નીતિન પટેલે જણાવ્યું કે સમય પડ્યે અન્ય રાજ્યના નિર્ણયનો અભ્યાસ કરીશું, અભ્યાસ બાદ વસ્તી નિયંત્રણ મુદ્દે કાર્યવાહી કરીશું, રાજ્ય સરકાર વસ્તી નિયંત્રણ માટે પહેલેથી જ સક્રિય।
आ तरफ दरेक समाजमांथी उठी रहेली सीएमनी मांग मुद्दे नितिन पटेलनो निवेदन, कह्युं दरेक ज्ञाति समाजनी व्यक्ति पोतानी इच्छा व्यक्त करी शके, दरेक समाजने वधु होद्दा मळे एवी इच्छा होय। वस्ती नियंत्रण कायदा पर नितिन पटेलना निवेदन पर कांग्रेस प्रवक्ता मनीष दोशीनी प्रतिक्रिया, कह्युं गृहमां मुद्दो आवशे तो चोक्कस अभ्यास करी आगळ वधीशुं। गांधीनगर में भाजपना नवनियुक्त सेल संयोजकों की बैठक योजाई, बैठक में भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल रहया हाजर, आगामी चूंटणी लक्षी आयोजनों और कार्यक्रमों अंगे मार्गदर्शन आप्यु। अमदावाद निकोल में एक कार्यक्रम में भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिल ने आगेवानों ने टकोर, कहू मात्र कार्यक्रमों में हाजरी आपवाथी कहीं नहीं थाय, केन्द्र ने राज्य सरकार की योजनाओं लोगों सुधी पहुंचाड़ो। पाटिले कहू दरेक कार्यकर्ता पोताना जन्मदिवसे 10 लोकोना वीमा उतारे, साथे ज भाजपे जाहिर करेला व्हाट्सएप नंबर थी जरूरियातमंदोने बैंक लोन थी लईने सरकारनी योजनाओनी विगत पहोंचाड़े। पाटिले उमेर्यु भाजपना कार्यकर्ताओए लोकोनुं जीवन बदलवा काम करवुं, भाजपनो एक एक कार्यकर्ता एक एक संस्था बराबर होवानुं जणाव्युं। बीटीपीना छोटू वसावाए आदिवासी समाजमांथी मुख्यमंत्री बनवुं जोईए तेवी मांगणी करी हती, भरूचना सांसद मनसुख वसावाए पण छोटू वसावानी वातने आप्युं समर्थन। जो कि मनसुख वसावाए स्पष्टता करता कहू कि आदिवासी सीएम बने पण आदिवासी समाजनु काम न करे तो कोई महत्वनु नथी। वसावाए कांग्रेस माथी मुख्यमंत्री रहेला अमरसिंह चौधरीए करेली कामगीरी ने पण वखाणी। नर्मदा भरूचना सांसद मनसुख वसावाए मुख्यमंत्री ने पत्र लख्यो, आदिजातिना खोटा प्रमाणपत्रों बाबते समितिनी रचना करी तपास झड़पी थाय तेवी मांगणी करी। वसावाए रबारी भरवाड़ और चारण समाजना लोकोना प्रमाणपत्रों तात्कालिक धोरणे रद्द थाय तेवो पत्र में उल्लेख कर्यो, साथे ज तपासनो अहेवाल तात्कालिक धोरणे भारत सरकार में मोकलवा करी मांग। आगामी दिवसों में कांग्रेस विविध मुद्दाओं साथे करशे विरोध कार्यक्रम, यूथ कांग्रेस बेरोजगारी अंगे, एनएसयूआई फी वधारा अने प्रवेश अंगे तेमज महिला कांग्रेस मोघवारी ने लईने करशे विरोध कार्यक्रमों। कांग्रेसना भूतपूर्व प्रदेश प्रमुख भरतसिंह सोलंकीए पोताना वकील मार्फत पत्नी रेशमा पटेल ने पाठवी जाहिर नोटिस, नोटिस में रेशमा साथे कोईपण प्रकार की नाणाकीय लेवड़देवड़ के अन्य संबंधों न राखवा जणाव्युं। भरतसिंह दावो, रेशमा पटेल मनस्वी रीते करे छे वर्तन, रेशमा पटेल थी मने नुकसान थवानो डर, रेशमा पटेल साथे मारा नामनो उपयोग करवो नहीं। वलसाडना धारासभ्य भरत पटेल माछीमारनी बहारे आव्या, दरियामां जता माछीमारोनुं तात्कालिक अने झड़पथी रसीकरण थाय ते अंगे धारासभ्य भरत पटेले नायब मुख्यमंत्री समक्ष मांगणी करी। अमदावादमां आरटीईना एडमिशन माटेना फॉर्म रिजेक्ट थता वालीओनी डीईओ कचेरी बहार लाइनो लागी, फॉर्मनी चकासणीमां भूलो सामे आवता डीईओ कचेरी द्वारा 5560 अरजीओ कराई छे रिजेक्ट। प्रथम याद जाहिर थवाने गणतरीना कलाकों अगौ आरटीईना फॉर्म रिजेक्ट थता वालीओ में चिंता, डीईओए कहू भाड़ा करारना डॉक्यूमेंट में मोटाभागना वालीओनी अरजी में आवी छे क्षति। वडोदरा में डीईओ कचेरी खाते वालीओनो होबाड़ो थयो, आरटीई प्रवेशना फॉर्म रिजेक्ट थता वालीओए होबाड़ो मचाव्यो, वालीओना होबाड़ा ने लईने पोलीस डीईओ कचेरीए पहोंची। वालीओए ऑनलाइन एप्लिकेशन 15 जुलाई सुधी खुल्ली मुकवानी मांगणी करी, मांगणी स्वीकारवामां न आवे तो उग्र आंदोलनने चीमकी पण आपी। राज्य शाळा संचालक महामंडळे शिक्षण मंत्रीने पत्र लख्यो, एएमसीए सील मारेली स्कूल खोलवानी मांगणी करी, पीयू परमिशन वगरनी स्कूलोने कराई हती सील। राजकोट महानगरपालिकाए शहेरना वोर्ड नंबर 13ना खोडियारनगरमां हटाव्या दबाणो, 80 जेटला मकानो पर फेरव्यू बुलडोजर, अगाउ नोटिस फटकारी होवा छतां मकान खाली न करता कार्यवाही। मुंद्रा अदाणी पोर्ट पर ट्रेनना डब्बाना लिफ्ट ऑपरेशन दरमियान दोरी तूटी जता डब्बो नीचे पटकायो, अकस्मातनी समग्र घटना कैमरामां कैद, पोर्ट तंत्र द्वारा अकस्मातना कारण अंगे तपास शुरू। अमरेलीमां धारासभ्य अमरीश टेरे वधु एक वक्त भीड एकत्र करी, वावाझोड़ामां थयेला नुकसाननो रीसर्वे करवानी मांगणी साथे जाफराबाद मामलतदारे कचेरीनो घेराव कर्यो। जाफराबाद तालुकाना लोको साथे धारासभ्य अमरीश डेरे परमिशन विना रेली योजी, रेली में अनेक लोको मास्क विना एकत्र थया, त्रीजी लहर ने नेताओं आमंत्रण आपता होय तेवा दृश्यो सामे आव्या। भरूच में दूध और पेट्रोल भाव वधारा ने लईने कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं, महिला कांग्रेसे रोड रोकीने चूला पर चा बनावी अनोखो विरोध कर्यो। राजकोटनी सौराष्ट्र यूनिवर्सिटी सामे अमरेलीनी नूतन कॉलेजना पूर्व विद्यार्थीनो आरोप, सौराष्ट्र यूनिवर्सिटीना शिक्षण विभाग द्वारा रमतवीरोने हल्की गुणवत्ताना ट्रेक सूट आप्या होवानी फरियाद। सौराष्ट्र यूनिवर्सिटी ट्रेक सूट आपवामां रमतवीरो अने टीमो वच्चे भेदभाव करती होवानो आरोप, उपरांत योगासन स्पर्धा पूर्ण थया बाद 8 महीने रमतवीरोने ट्रेक सूट आप्यानी फरियाद।
सूरत में रोज 16,000 जेटला लोकोने अपाय छे वेक्सिन। 16,000 पैकी अर्धो जत्थो पहला डोज माटे अने बाकीनो जत्थो बीजा डोज माटे फाळवेलो, जेना कारणे लोकोने पड़ी रही छे हालाकी। पालनपुर में खेडूतोए सबसिडी सहित विविध मांगणीने लईने जिला कलेक्टर ने आवेदनपत्र आप्युं। मांगणी नहीं स्वीकाराय तो गांधीचीनिया मार्गे आंदोलनने खेडूतोए चीमकी आपी। भावनगर में नवा भड़ेला विस्तारों में ड्रेनेज की समस्या थी लोग त्रस्त। 7-8 वर्ष थी खुली गटरना प्रश्नों अंगे वारंवार कोर्पोरेशन में रजूआतों छता उकेल नहीं, समस्या थी लोग में रोष। मेहसणा में तड़ाव तंत्र की बेदरकारी थी बन्यु छे दूषित पानी संग्रह स्थान। पहला बेरोकटोक ठलवाता केमिकल थी पानी पीवा लायक रह्यु न हतु, जो कि हवे वपराश ने लायक पण पानी रह्यु नथी। पोरबंदर में राणीबाग सुदामा चौक में वरसादी पानी भराता कांग्रेस नो अनोखो विरोध। कांग्रेस नेताओं पानी में बेसीने विरोध कर्यो। तंत्रना प्री मॉन्सून कामना पोकड़ दावा आरोप लगाव्यो। समाचारों प्रवाह लगातार जारी रहेशे। हाल वेलकम बेक समाचारों में आगळ वधीए। सूरतना खेडूत आगेवाने खेडूतोने लगता लोन अने ओवरड्राफ्टना व्याजदरमां घटाडो सहितना मुद्दे केन्द्रीय गृहमंत्रीने पत्र लख्यो। इन्कम टेक्सनो बोज खेडूतोना हितमां नाबूद करवानी मांग। बनासकांठाना डीसामां खेडूतोए ड्रोननी मददथी शाकभाजीना पाक पर दवा छाटवानुं शुरू कर्युं। तेओने मजूरी खर्चनी साथे समय अने पाणीनो पण बचाव। बनासकांठामां खेतीना आधुनिकीकरणथी मजूरी खर्चनी साथे समय पाणीनो पण बचाव थाय छे। पहेला खेतरमां दवा छाटती वखते खेडूतोने शरीर पर दवा पड़वानो अने बीमारी थवानो हतो डर। રાજ્યમાં અત્યાર સુધી 54.71% વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર, ગયા વર્ષે 20 જુલાઈ સુધીમાં 75.72% થયું હતું ખરીફ પાકનું વાવેતર। રાજ્યમાં કુલ 46,80,210 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર। ગાંધીનગર સીઆરપીએફ હેડક્વાર્ટર પાસે શહીદ વિનોદભાઈ ચૌધરીના નામે માર્ગનું નામકરણ કરાયું। ઇન્સ્પેક્ટર જનરલ સંદીપ દત્તાના હસ્તે લોકાર્પણ કરી પરિવારજનોનું સન્માન કરાયું। वडोदरा ग्राम्यना पीआई अजय देसाई नो नार्को टेस्ट और पोलियोग्राफिक टेस्ट करवामां आवशे। तपास अधिकारी डीवायएसपीए बन्ने टेस्ट करावा माटे कोर्ट पासे मंजूरी मांगी हती, जेने कोर्टे मंजूरी आपी। पीआई अजय देसाई ना पत्नी स्वीटी पटेल छेल्ला घणा दिवसोथी गायब छे। तेमनी पाछळ पीआई अजय देसाई होवानी पोलीसने शंका। गुजरात एटीएसे बोगस पासपोर्ट और वीजा बनावनार आरोपी ने पकड़ी लीधो। आरोपी घरमांथी मोटा प्रमाण में बोगस दस्तावेजों मळी आव्या। व्हाट्सएप चेट में थया अनेक चौंकावनारा खुलासा। अमदावादना नारोल विस्तार में ज्वेलर्स की दुकान में अजाण्या शख्सों 1.54 लाख दागीना चोरी गया। नारोल पुलिसे गुनो नोंधीने तपास हाथ धरी। सूरत में बुटलेगर जेल में छूटता फटाकड़ा फोड़ी स्वागत कर बुटलेगरे पोताना विस्तार में दबदबो बतावानो प्रयास कर्यो हतो, जो कि वीडियो वायरल थता पुलिस दौड़ती थी। सूरतना अलग अलग विस्तारों में असामाजिक तत्वों आतंक। उत्तराण विस्तार में सोसायटी में युवान हाथ में बाइक पर आवेला ईसमो मोबाइल लईने थया फरार, पोलीसे तपास हाथ धरी। सूरतना वराछा विस्तार में युवकना हाथ में मोबाइल की चीलझड़प थी। रात्रे चालवा निकलेला युवकना हाथ में बे बाइक सवार गणतरी सेकंडों में मोबाइल चोरी गया। सूरतना उधना विस्तार में जाहिर में असामाजिक तत्वों बे युवकों पर जीवलेण हुमलो कर्यो। समग्र घटना की जाण उधना पुलिस ने थता पुलिस काफलो घटनास्थले दौड़ी आव्यो। सूरतना उधना विस्तार में केटलाक तत्वों एक युवक ने जाहिर में मार मार्यो। आ समग्र घटना सीसीटीवी में सामे आवी। सीसीटीवी आधार पुलिसे हाथ धरी तपास। सूरत में पांडेसरा में ज्वेलर्स की दुकान में लूटनो प्रयास। पांडेसरा में जय अंबे ज्वेलर्स नामनी दुकान में बनाव। तमंचो चप्पा साथ 3 शख्सों लूटनो प्रयास। सोनानी वीटी खरीदवाना बहाने दुकान में प्रवेश्या हता लूटारुओ। दुकानदारे विरोध करता लूटनो प्रयास निष्फळ रह्यो। लूटना प्रयास की घटना सीसीटीवी में कैद। सूरतना लिंबायत विस्तार में नजीवी बाबत में 6 ईसमो एक युवक ने घातक हथियारों साथे मारवा आव्या, जो कि युवान न मळता युवानना नाना भाई ने चप्पूना घा मारी हत्या करी हुमलाखोरो थया फरार। बनासकांठाना लाखणीना भादरा गामेथी गैरकायदे पेट्रोलनो जत्थो पकड़ायो। करियाणानी दुकानमांथी बायोडीजल अने पेट्रोल जप्त। 170 लीटर पेट्रोल 190 लीटर बायोडीजल झड़पायो। नवसारीना गणदेवीमांथी 494 ग्राम गांजो झड़पायो। स्मशान भूमि पासे रहेतो एक शख्स गांजानी पड़ीकी बनावीने वेचतो। पोलीसे गांजो 8,000 मुद्दामाल अने शख्सनी धरपकड़ करी। दाहोदना धानपुरमां युवतीने प्रेम करवानी तालिबानी सजा आपवाना मामलामां 19 लोको सामे गुनो नोंधी 7 आरोपीनी धरपकड़। धानपुरना खजूरीमां एक युवतीने ढोर मार मारतो होवानो वीडियो थयो हतो वायरल।
અમદાવાદના નરોડામાંથી એક નકલી પોલીસ પકડાઈ ખાકી વર્દી પહેરીને વાહનો રોકતા શખ્સને નરોડા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ગિરનાર સીડીના 2500 જેટલા પગથિયા પાસે રાજસ્થાનના એક યાત્રિકને હાર્ટ એટેક આવતા થયું મોત વન વિભાગના કર્મચારીઓ દ્વારા મૃતદેહને તળેટીમાં પહોંચાડવામાં આવ્યો અમદાવાદના વિરમગામમાં કિશોરીની હત્યાનો ભેદ ઉકેલાયો છે આરોપી પિતાએ ત્રીજા લગ્ન કરવા પુત્રીની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું આરોપી પિતાએ ઇન્જેક્શન માર્યા બાદ પુત્રીની લાશ કેનાલમાં ફેંકી દીધી અગાઉ આરોપી પિતાના બે વાર થઈ ચૂક્યા છે છૂટાછેડા છતાં આરોપી ત્રીજા લગ્ન કરવા ઇચ્છુક હતો જેથી લગ્ન કરવામાં નડતરરૂપ પુત્રીને ઉતારી મોતની ઘાટ જોકે સાણંદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સોમનાથ સ્થિત પ્રભાસપાટણ ખાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ પોલીસ કાફલાએ મામલો થાળે પાડ્યો ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમદાવાદના ચાંદખેડામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ અડાલજના ગેસ્ટ હાઉસમાં આચર્યું દુષ્કર્મ પીડિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી સુરતમાં વેસુ સિટીલાઇટ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ પર લાગી ચોરીને અંજામ આપતી નેપાળી મહિલા પકડાઈ ચોરીના સીસીટીવીની મદદથી પોલીસે મહિલાને ઝડપી રાજકોટમાં પોરબંદર સાંસદના ભાઈની કોલેજમાં થઈ ચોરી ચાર શખ્સો દ્વારા રૂપિયા 10.82 લાખની ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ અમદાવાદમાં જ્વેલર્સમાં 1.54 લાખની ચોરી બે મહિલા અને એક પુરુષ નજર ચૂકવી દાગીનાની ચોરી કરીને ફરાર થયા નારોલ પોલીસે તપાસ હાથ ધરી સુરતના પાંડેસરામાં સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ ક્રિકેટ રમવાની બાબતે ના પાડતા પાડોશીએ પાડોશીની જ જાહેરમાં ધુલાઈ કરી દીકરીને બચાવવા પડેલી માતાને પણ માર મરાયો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા અમદાવાદના મેઘાણીનગરમાં નજીવી બાબતમાં યુવકને છરીના ઘા મારીને હત્યા કરાઈ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી જનસંખ્યાના હિસાબે વેક્સિનેશનના મામલે હિમાચલ પ્રદેશ પ્રથમ ક્રમાંકે 18 વર્ષથી ઉપરની વસ્તીને 16.1% બંને ડોઝ આપવામાં આવ્યા 62.1% વસ્તીને એક ડોઝ આપવામાં આવ્યો દિલ્હી બીજા ક્રમે અને યુપી બિહાર 10મા અને 11મા ક્રમાંક પર બિહારના મુજફ્ફરપુરમાં એક કારીગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી પૈસા જમા કરવાના ગલ્લા તરીકે પણ આ મૂર્તિનો થઈ શકે છે ઉપયોગ મૂર્તિ બનાવવા 1 મહિના જેટલો સમય લાગ્યો પુલવામામાં ન્યૂ કોલોની વિસ્તારમાં સુરક્ષાદળે ઓપરેશન કર્યું સુરક્ષાદળે ઘેરાબંધી કરી બે આતંકીને ઠાર માર્યા સુરક્ષા હેતુસર મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ ભારે વરસાદને કારણે મુંબઈના સાયન વિસ્તારમાં જળાશયના દ્રશ્યો સર્જાયા વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી સ્પુતનિક રસીનું હવે ભારતમાં થશે ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટના રશિયા સાથે કરાર વાર્ષિક 30 કરોડ ડોઝનો લક્ષ્યાંક સપ્ટેમ્બરથી શરૂ થશે ઉત્પાદન દિલ્હીમાં થોડા દિવસે થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પીએસ છાવલા વિસ્તારમાં ચોરી થઈ હતી વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તસ્કરો બની ગયા છે બેફામ દેશમાં કોરોનાના કેસ વધ્યા છેલ્લા 24 કલાકમાં 38,792 નવા કેસ નોંધાયા તો વધુ 624 લોકોના મોત નિપજ્યા દેશમાં 4,29,000થી વધુ એક્ટિવ કેસ રાજધાની દિલ્હીમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા 24 કલાકમાં 2 દર્દીનું મોત નિપજ્યું દિલ્હીમાં હાલ 683 એક્ટિવ કેસ કર્ણાટકમાં 1 જ દિવસમાં 1,913 કેસ 48 દર્દીઓના નિપજ્યા મોત હાલ 34,000થી વધુ એક્ટિવ કેસ વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 18,86,00,000થી વધારે કેસ 40,65,000થી વધુ લોકોના મોત 17,24,00,000થી વધુ લોકો રિકવર થયા અમેરિકામાં કોરોના વાયરસના કુલ 3,47,00,000થી વધુ કેસ અત્યાર સુધીમાં 6,23,000થી વધુ લોકોના મોત 2,92,00,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 1,90,00,000થી વધુ કેસ 5,34,000થી વધુ લોકોના મોત 1,76,00,000થી વધુ લોકો રિકવર થયા તો ફ્રાન્સમાં કોરોનાના કુલ 58,00,000થી વધુ કેસ અત્યાર સુધીમાં 1,11,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા 56,48,000થી વધુ લોકોએ કોરોના સામે જંગ જીત્યો રશિયામાં કોરોના વાયરસના કુલ 58,08,000થી વધુ કેસ કોરોનાના કારણે 1,43,000થી વધુ લોકોનો ભોગ લેવાયો 52,16,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી
समाचार सुपरफास्ट में अत्यारे आटलू ज, नमस्कार।